નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે એમાં તમને આ પ્રશ્ન બેંકના તમામે તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મળશે, જેમાં પ્રશ્ન એક છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તો તમે જોડકા જોઈ શકો છો, જે પહેલું છે વર્સેસની સંધિ, ત્યાં આવશે સી 1919. બોલ્શેવિક ક્રાંતિ, તો જી 1917. રશિયા અને જાપાન 1904 થી 1905. પ્રથમ વિશ્વયુદ્ધ 1914. ફ્રેન્કફર્ટની સંધિ બી 1871માં થઈ હતી. રાષ્ટ્રસંઘની સ્થાપના 1920. બીજું વિશ્વયુદ્ધ 1939. હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ બી માં આપેલા 1 થી 2 જ વાક્યમાં જવાબ લખવાના છે તે પ્રશ્નોના સોલ્યુશન. કુલ 7 પ્રશ્ન છે, જેમાંથી કોઈ પણ 2 પ્રશ્ન તમારે લખવાના છે. બી નો પહેલો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ કેવા માનવ અધિકારો જાહેર કર્યા હતા? તો પહેલું, વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, ધાર્મિક સ્વાતંત્ર્ય, આર્થિક સ્વાતંત્ર્ય અને ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો. બીજો, મૂળભૂત હકો કેટલા છે? તો આપણો આન્સર છે, મૂળભૂત હકો 6 છે. તમે તેના નામ પણ લખી શકો છો, સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, શોષણના વિરુદ્ધનો હક અને બંધારણીય ઇલાજોનો હક. આ રીતે તમે આન્સર લખી શકો. લશ્કરી સેવામાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર સૈનિકને કયો એવોર્ડ અપાય છે? તો પરમવીર ચક્ર એવોર્ડ અપાય છે. 4. નિવારક અટકાયત એટલે શું? તો રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે, તો સાવચેતીના પગલા તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય. આ ધારાનો હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય સમાજ કે કોઈ વ્યક્તિને વિરુદ્ધ ગુનાહિત કૃત્ય અટકાવવાનો છે. 5. બાબા સાહેબ આંબેડકર કયા હકને બંધારણનો આત્મા સમાન કહ્યો છે? તો તેને બંધારણનો, બંધારણીય ઇલાજનો હક જે છે તેને બંધારણનો આત્મા કહ્યો છે. બરોબર, બંધારણીય ઇલાજનો હક. મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 6 જાન્યુઆરીએ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ઉદ્દેશ્યો, તો તેમાં આન્સર જોઈએ, દેશના રાષ્ટ્રીય જીવન અને સામાજિક જીવનના જુદા જુદા નીતિ વિષય ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિઓ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. દેશના સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પર આધારિત સમાજ વ્યવસ્થા સ્થાપવી એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ધ્યેય છે. ભારત એક કલ્યાણ રાજ્ય, વેલફેર સ્ટેટ બને તેવો આદર્શ આ સિદ્ધાંતોએ સેવ્યો છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન બેંકનો સી. બરોબર, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ત્યાં આવશે સી, અરવલ્લી અને વિદ્યાચરણની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો સી, માળવાનો. હિમાલયની પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ. પતકાઈ અરુણાચલ પ્રદેશ, તો લુશાઈમાં આવશે મિઝોરમ. લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા, કાળી જમીન. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ, તો ફ્રેન્કફર્ટની સંધિમાં રોપાયા. ફ્રેન્કફર્ટની સદીમાં ફ્રાન્સે આલ્સેસ અને રોયસ લોરેન્સના પ્રદેશો ગુમાવ્યા હતા. અફીણ વિગ્રહો ઇંગ્લેન્ડ અને ચીન પ્રદેશો વચ્ચે થયા. શક્તિમાનને જીવવાનો હક છે, આવું કહેનાર લેખક છે ટ્રેટ્સ કે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, જેમાં તમે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 4 થી 5 વાક્યમાં આન્સર લખવાના છે, કોઈ પણ 2 પ્રશ્ન લખવાના છે. તો અહીંયા તમને કુલ તમે જોઈ શકો છો 6 પ્રશ્ન આપેલા છે. હવે જોઈએ આ 6 પ્રશ્નોના આન્સર. તેમાં પહેલું છે, સંકલ્પના સમજાવો, પ્રતિબંધિત અટકાયત. તો રાજ્ય સરકારને ખાતરી થાય કે કોઈ વ્યક્તિ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ કરે, સાવચેતીના પગલા તરીકે અટકાયત ધારા હેઠળ ધરપકડ કરવામાં આવે છે. બરોબર, આપણે આગળ જોઈ ગયા એ રીતે આન્સર છે, તમે સ્ક્રીન ઉપર વાંચી લો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તેમાં બીજું હતું મૂળભૂત હકો. તો મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ. મૂળભૂત હકો એ દરેક નાગરિકોની મહામૂલી પૂંજી અને શક્તિ છે. બરોબર, ત્યારબાદ તમે એમાં આ જે પોઈન્ટ મેં લખેલા છે તમારે લખવાના છે. બરોબર, ટોટલ 3 પોઈન્ટ છે. બધા પ્રશ્નો વાંચીશો તો વિડીયો વધારે લેન્ધી થઈ જશે. ચલો, સેકન્ડ, સમાનતાના હક વિશે સમજૂતી આપો. તો સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. સમાનતાના હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. બરોબર, આ બધા એના પોઈન્ટ છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, બરોબર, જન્મસ્થળના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક મળે છે. ત્યારબાદ આ પોઈન્ટ લખવાનો છે, આ હક સરકારી નોકરીઓ, ધંધો, જાહેર રોજગાર, હોદ્દાની પ્રાપ્તિ,
ધાર્મિક સ્વતંત્રતા, જાહેર સ્થળનો ઉપયોગ, સમાજ જીવન વગેરેની બાબતમાં દરેક નાગરિકને સમાનતા આપે છે. ત્યારબાદ આ પોઈન્ટ લખવાના છે, બરાબર? થોડોક આન્સર લાંબો છે, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. નેક્સ્ટ જોઈએ માનવ અધિકારોનું મહત્વ. તો તમે જોઈ શકો છો કુલમાં બે પોઈન્ટ છે, બરાબર? એકા અને એક. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર, ભારતના નાગરિકને આપવામાં આવેલ ફરજો પૈકી કોઈ પણ ચાર ફરજો જણાવો. તો તમે ચાર લખી શકો, કાયદાનું પાલન કરવાની, રાજ્ય પ્રત્યે વફાદારી દાખવવાની, કરવેરા તથા લશ્કરી સેવા આપવાની ફરજો કાયદેસરની ફરજો ગણાય છે. તેવી જ રીતે મતદાન કરવાની, જાહેર કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવવાની ફરજોનો સમાવેશ પણ રાજકીય ફરજો તરીકે કરવામાં આવે છે. પાંચમું છે બંધારણીય ઇલાજોનો હક. બંધારણનો આત્મા સમાન છે સમજાવવું, મોસ્ટ આઈએમપી છે, પ્રથમ પરીક્ષામાં પણ આ પ્રશ્ન હશે. ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે. આ હક મુજબ કોઈ પણ નાગરિક અદાલતો પાસેથી પોતાના મૂળભૂત હકોનું રક્ષણ મેળવી શકે છે. આથી બંધારણીય ઇલાજોના હકનું અનન્ય મહત્વ છે. તેથી બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મતે બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે. અને વિદ્યાર્થી મિત્રો, હમણાં તમારી જે ઓક્ટોબરમાં પ્રથમ પરીક્ષા આવશે, એ પરીક્ષાનું પ્રેક્ટિસ પેપર પણ અમારી ચેનલ પર ટૂંક સમયમાં મૂકવામાં આવશે. લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો જણાવો. તો લઘુમતીઓને બક્ષવામાં આવેલ અધિકારોમાં આપણે પહેલું જોઈએ તો લઘુમતી કોમો પોતાના સંસ્કૃતિ, ભાષા કે ધર્મના આધારે શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે, તેનું સંચાલન કરી શકે છે. રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તેમને દરેક પ્રકારની નાણાકીય સહાય આપવામાં બંધાયેલી છે. રાજ્ય સરકાર લઘુમતી સંસ્થાઓના મિલકતોનું સંપાદન જરૂરી વળતર આપીને જ કરી શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બે છે, કોઈ પણ ચાર પાંચ વાક્યમાં ઉત્તર લખવાના છે, કોઈ પણ એક તમારે લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એનું સોલ્યુશન તમે જાતે કરી લેજો, બાકીના બધા જ પ્રશ્નોનું આન્સર તમને અહીં મળી જશે. હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ, જેમાં તમને કીધું છે નીચે દર્શાવેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નના ઉત્તર સવિસ્તાર લખો, કુલ ગુણ છે છ. તો તમે જોઈ શકો છો અહીં આપણને કુલ પાંચ પ્રશ્ન આપેલા છે. તો એમાં પહેલું છે રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવો. તમે ઉદ્દેશો જે છે, રાષ્ટ્રસંઘના ઉદ્દેશો શાંતિ અને સલામતી જાળવવી, દરેક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી, દરેક રાષ્ટ્ર યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, ઝઘડાઓનો વાટાઘાટો દ્વારા કે મધ્યસ્થી દ્વારા શાંતિથી ઉકેલ લાવવો, બરોબર? આ બધા એના ઉદ્દેશો છે. ત્યારબાદ છે ટૂંકનો રશિયન ક્રાંતિ, બરોબર? ઘણો લાંબો આન્સર છે, હું પીડીએફ રન કરું છું, તમે વાંચી લેજો. અને આ જે ટૂંકનો છે એ તમારી પ્રથમ પરીક્ષામાં પણ હશે. ચલો ત્યારબાદ જોઈએ વર્સેલ્સની સંધિ, બરોબર? એ પણ મોસ્ટ આઈએમપી ટૂંકનો છે, તમે આ ટૂંકનો પાઠ્ય પુસ્તકમાંથી પણ વાંચી શકો છો. આ એના બધા પોઈન્ટ છે. ચલો ત્યારબાદ જોઈ લઈએ પ્રશ્ન નંબર ચાર, વિશ્વયુદ્ધના પ્રથમ વિશ્વયુદ્ધના કારણો. તો એમાં પહેલું છે આર્થિક પરિબળ, આ પણ દર વર્ષે પૂછાતો પ્રશ્ન છે. બીજું લશ્કરવાદ, બરોબર? અંદરની વિગત તમે વાંચી લેજો, જૂથબંધીઓ, વર્તમાન પત્રોનો ફાળો. ત્યારબાદ યુદ્ધ અંગે તત્વજ્ઞાન, યુરોપમાં બધે યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું હતું. અને તાત્કાલિક કાર્ય કારણ જે છે એ ઓસ્ટ્રેલિયાના રાજકુમાર આર્કયુડ ફર્નાન્ડિસ અને તેની પત્ની બોસ્નિયાની રાજધાની સારાસ જેવોમાં સર્બિયાના કાળા હાથ એટલે કે બ્લેક હેડ નામની ઉગ્ર સંસ્થાના સભ્ય ખૂન કર્યા, બરોબર? અહીંયા તાત્કાલિક કારણ. ત્યારબાદ જોઈએ પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકાના સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા. તો તેમાં પહેલા તમારે છે પશ્ચિમ યુરોપનો પોઈન્ટ, બરોબર? બધા લેન્થી આન્સર છે, લો પીડીએફ રન કરું છું. એશિયામાં સ્થપાયેલા સંસ્થાનો, તો એની પણ વિગત છે, બરોબર? બાકીના તમારે આ રીતે જે છે પોઈન્ટ વાઇઝ આન્સર લખવાના છે. ત્રીજું આફ્રિકામાં સ્થપાયેલ સંસ્થાનો, તો ચલો એના પછી છે આ પ્રશ્ન બી, કોઈ પણ એક પ્રશ્નનો જ ઉત્તર લખવાનો છે, કુલ ગુણ છે ત્રણ. અને અહીં પણ તમને પાંચ પ્રશ્ન આપેલા છે. તો પેલું છે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય તે જોવાની ફરજ સૌની છે, સમજાવો. ચલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ, આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો. એ પણ તમારે આ રીતે પોઈન્ટ વાઇઝ લખવાનો છે. ચલો પ્રશ્ન નંબર ચાર, હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે, સમજાવો. પ્રશ્ન નંબર પાંચ, માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી, કારણ આ
ચલો એ પાંચ પ્રશ્ન પછી છે લાસ્ટ પ્રશ્ન 4 કુલ ગુણ છે 4 એમાં પણ એક જ પ્રશ્નનો આન્સર લખવાનો છે તો અહીં આપણને કુલ 4 પ્રશ્ન આપેલા છે હવે જોઈએ તેનો આન્સર જેમાં પહેલું છે ખનિજ એટલે શું ને ખનિજનું વર્ગીકરણ સમજાવો તો પહેલા વ્યાખ્યા લખવાની બરાબર નિશ્ચિત અણુરચના ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ પદાર્થોને ખનિજ કહે છે ખનિજનું સામાન્ય વર્ગીકરણ તો પહેલું છે ધાતુમય ખનિજો અને બીજો એનો પ્રકાર છે અધાતુમય ખનિજો બીજો પ્રશ્ન જમીન એટલે શું તેના પ્રકારો જણાવો તો જમીન પૃથ્વીના પોપડાના ઉપડા પાતળા સ્તરને જમીન કહે છે આપણી જે જમીન છે ભારતની એને 6 પ્રકારોમાં વહેંચવામાં આવેલી છે પહેલા પ્રકાર લખવાના પછી સમજાવવાના કાપની જમીન બરાબર આ તમારે સમજાવવાના છે ત્યાર પછી છે કાળી રેગુર જમીન ત્યારબાદ રાતી જમીન પડખાવ એટલે કે લેટેરાઇટ જમીન બરાબર પર્વતીય જમીન 0.5 6 રણ પ્રકારની જમીન બરાબર કુલ 6 પ્રકાર છે એમાંનો પ્રશ્ન 3 ખડકોનો અર્થ આપી તેના પ્રકારોની વિગતે ચર્ચા કરો તો પેલા ખડકોનો અર્થ લખવાનો છે એના 3 પ્રકારો લખવાના છે આગ્નેય ખડકો પ્રસ્તર અથવા નિક્ષેપકૃત ખડકો અને છેલ્લો રૂપાંતરિત ખડકો છેલ્લો પ્રશ્ન માળવાનો પ્રદેશ અને દખણનો પ્રદેશ એનો તફાવત લખવાનો છે તો તમે આ રીતે ડિવાઈડ કરીને માળવાનો પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ તમે આ રીતે તફાવત લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની ઓરિજિનલ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અન્ય વિડીયોની લિંક જે છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે